ગુજરાતમાં દુર્ઘટનાઓ જાણે સામાન્ય બનતી ગઈ છે। માનીએ છીએ કે કોઈ પણ દુર્ઘટના કહીને નથી આવતી, ના કોઈ જાણી જોઈને એવું કરે કે કોઈનો જીવ જાય, પણ વારંવાર આવું થાય તો ઘણા બધા સવાલો ઊભા થાય છે। ફરીથી રાજકોટમાં એક મોટી દુર્ઘટના બની છે। નમસ્કાર, આપની સાથે હું છુપાયેલ રાઠોડ। રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ગઈકાલે એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં લોકો ભેગા થાય ત્યાં એક સ્લેબ તૂટી પડ્યો। શહેરના સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેળ પાસે સ્લેબ તૂટી જતા અનેક લોકો નીચે પટકાયા, અમુક ઘાયલ થયા। આ ઘટના ઘટતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી। સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। જો કે હજી સુધી ઘટનામાં કોઈ મોતનો આંકડો સામે નથી આવ્યો। સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં વોકડા ઉપરનો સ્લેબ તૂટી પડતા 20 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક મહિલાની હાલત અત્યારે ગંભીર છે। એક ઇજાગ્રસ્ત મહિલા જ્યોતિબેન મનસુખભાઈ ભોજવિયાએ ઘટના અંગે વાતચીત કરતા એવું કહ્યું કે અમે દર્શન કરવા માટે આવ્યા હતા અને અંદર વોકડામાં અમે પડી ગયા। અંદાજે 60-70 જણા ઊભા હતા, બધા ભેગા થઈ અને નાસ્તો કરતા હતા। મારી સાથે મારી બે દીકરીઓ પણ હતી, જેને ઈજા થઈ છે। જે જગ્યાએ ઘટના બની ત્યાં બાજુમાં જ ગણપતિ પંડાલ હતું, જ્યાં બધા લોકો દર્શન કરવા આવ્યા હતા। ઘટના બાદ મંત્રી ભાનુબેન બાબરિયા પણ ત્યાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા। તેઓએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે સંપૂર્ણ ભાજપની ટીમ બચાવની કામગીરીમાં લાગી ગઈ છે। અમારા તમામ પદાધિકારીઓ કામે લાગી ચૂક્યા છે। ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે, હજુ સુધી કોઈ જાનહાનીનો સમાચાર આવ્યા નથી। એક મહિલાની સ્થિતિ અત્યારે ગંભીર છે, જે અત્યારે વેન્ટિલેટર પર છે। અત્યારે જે પ્રમાણે લોકોની સંખ્યા આવતી જાય છે, જે ઘાયલ છે અને સંપૂર્ણ સારવારની ટ્રીટમેન્ટ ચાલુ છે। કોઈનું ડેથ થયું હોવાની વાત છે મેડમ? એક બેન છે, એ બેન અત્યારે આઈસીયુમાં એડમિટ કરેલી છે। જ્યારે પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર અતુલ રાજાણી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, તેમણે એવું કહ્યું કે આ તંત્ર કંઈ જ સાંભળતી નથી, મોટો ભ્રષ્ટાચાર થયો છે। રાજકોટના 15 વોકડા વેચી નાખવામાં આવ્યા છે, અમે કલેક્ટરને રજૂઆત કરી છે, ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળવી જોઈએ। આ ઉપરાંત અમારી માંગણી છે કે જે સ્લેબ તૂટ્યો છે એમાં જે કોઈ પણ આરોપી છે તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ। રાજકોટમાં પ્રથમ કોઈ હોકરો વેચ્યો હોય એ આ વેચાણો તો આની અંદર આજે સીઓમ કોમ્પ્લેક્સ 1 અને 2 ઊભો છે, એ આખું ટોટલી વોકરા ઉપર છે। તમે યાજ્ઞિક રોડના ઓલા ભાગ ઉપર જાઓ એટલે નાગરી બેંક છે, ડોલ મ્યુઝિયમ છે, એ પણ વોકરા ઉપર જ છે। આ બિલ્ડિંગને ઓછામાં ઓછા 35 વર્ષ થયા છે અને જે રીતે વોકરાનો જે આ સ્લેબ છે દુકાનોની આજુબાજુનો, એ સ્લેબ નબળો થઈ ગયો હતો અને બીજું કે અહીંયા નવી દુકાનો જેને લીધી છે એને પણ આજે 2 દિવસથી કામ ચાલુ કર્યું હતું, એટલે ક્યાંક ને ક્યાંક એવું બને કે એના પ્રેશરથી પણ આ ઓકરાનો સ્લેબ તૂટ્યો છે। જે બિલ્ડિંગોની અંદર કોર્પોરેશને ધ્યાન દેવું જોઈએ કે જે જૂની બિલ્ડિંગો થઈ ગઈ હોય એને ડિમોલેશન કરાવવી જ જોઈએ કોઈ પણ સંજોગોમાં, અને એનું નવું કન્સ્ટ્રક્શન થવું જોઈએ કોઈ પણ હોય। અત્યારે આપણે જોઈએ છે કે નવી છતો ભરે છે તો પણ એની એલએનટી છે તો એલએનટી પણ એની 20 વર્ષની થી 25 વર્ષની જ આયુષ્ય આપે છે, ત્યારે આને ઘણો વર્ષ થઈ ગયો છે। ઓકરા ઉપર હોય, નીચે પાણીનો ફોર્સ જતો હોય, એટલે આ દુર્ઘટના થઈ છે નાની ઉપર કોર્પોરેશનની બેદરકારી કહેવાય કે જેને 30 વર્ષ થઈ ગયા હોય એ બિલ્ડિંગને નોટિસ દઈ અને એનું ડિમોલેશન કરાવવું નથી। આની પહેલા પણ હીરાપન્ના જે બિલ્ડિંગ છે એમાં ધનરાજ જે બિલ્ડિંગ હતું એમાં પણ આ જ રીતે સ્લેબ છે એ પડી ગયો હતો અને ત્યારે પણ જાનમાલની જે દુર્ઘટના થઈ હતી એવી જ દુર્ઘટના આજે પણ થઈ છે। લોકો જે છે એ સારવાર અર્થે અહીંયા લાવવામાં આવ્યા છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ મગરના આંસુ સારતા અહીંયા જોવા મળે છે। તો શું આ તમારી પ્રી મોન્સૂનની કામગીરી છે? જો તમે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તો આ સ્લેબ છે એ નબળો છે એ તમને ક્યાંય દેખાણું નહીં। જ્યારે લોકોને આ રીતે નુકસાન થાય છે ત્યારે તમે મગરના આંસુ સારવા માટે અહીંયા આવી જાઓ છો? એક વિપક્ષ તરીકે અમે પ્રથમ તો જે આ લોકો છે એને તાત્કાલિક ધોરણે સારવાર મળે અને
અમે કોંગ્રેસની આખી ટીમ છે એ લોકો સાથે છીએ, અને સાથે સાથે હું એ પણ કહેવાય કે માન્ય સુપ્રીમ કોર્ટનો પણ ગાઈડલાઈન છે કે જે પાણી જે હોય એને અવરોધાય નહીં, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ બધા વોકડાઓ વેચી માર્યા છે, ત્યારે હું અત્યારે જે પણ ટાઉનશીપના જો કોઈ અધિકારી હોય કે પછી વોકડા ગેંગના કોઈ અધિકારી હોય કે ભારતીય જનતા પાર્ટીના ચેરમેન હોય કે મેયર શ્રી જે પણ હોય એની સામે તાત્કાલિક એની સામે આમાં જે લાગતા વળગતા હોય એની સામે ગુનો દાખલ કરી અને ન્યાયિક તપાસની અમે માંગ કરીએ છીએ. હવે આ ઘટનામાં ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય તો તેની તપાસ જરૂરથી થવી જોઈએ અને કડકમાં કડક પગલાં પણ લેવાવા જોઈએ. અત્યારે વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, અમારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરો, અને હવે જમાવટ એપ્લિકેશનના માધ્યમથી તમારા સમક્ષ છે તો તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેમાં તમે અમારી વેબસાઇટ સ્ટોરીઝ પણ વાંચી શકો છો, અમારા વિડીયોઝ પણ જોઈ શકો છો. તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન.